નવસારી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં કોરોના વિસ્ફોટક બન્યો છે અને આજે 177 કોરોના પોઝિટિવ લોકો સારવાર હેઠળ છે, જેમાં નવસારી સિવિલ હોસ્પિટલ સિવાયની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શન સમય પર નથી મળી રહ્યા અને ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે. 899 રૂપિયામાં આવતું ઇન્જેક્શન હજારો રૂપિયામાં વેચાય છે, જેથી જરૂરિયાતમંદ લોકોને કોરોનાની મહામારીમાં મદદરૂપ થવાના ભાવ સાથે નવસારી જિલ્લા ભાજપ દ્વારા નવસારીના બિલ્ડર ભરત સુખડિયાના આર્થિક સહયોગથી 1000 ઇન્જેક્શન મેળવાયા છે, જેને આજથી નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી કોરોના દર્દીના પરિજનને જરૂરી ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ વિનામૂલ્યે આપવામાં આવશે. મહામારીને લઈને જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે ને જે હોસ્પિટલમાં જે દર્દીઓ છે એને રેમડેસિવિર ઇન્જેક્શનની ખાસ તાતી જરૂરિયાત હોવાથી અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારી લોકસભાના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબની પ્રેરણાથી અને નવસારી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી ભરતભાઈ સુખડિયાના સહયોગથી નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરિવાર અને 3-3 ધારાસભ્યો અને બધાના સાથ સહકાર લઈને 1000 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે. રોજના લગભગ 100 જેટલા ઇન્જેક્શન અત્યારે અમને પૂરા પાડ્યા છે. તે અમારા કમલમ કાર્યાલય ખાતેથી જરૂરી ડોક્યુમેન્ટ લઈને જેને જરૂરિયાત હશે એને વિનામૂલ્યે આપવામાં આવશે. પરમ દિવસે પાટીલ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ, આપણા નવસારીમાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં રેમડેસિવિરના ઇન્જેક્શનોની અછત છે. તો સાહેબે તરત જ કીધું કે ભરતભાઈ, ખરેખર અછત છે, પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટીએ ઇન્જેક્શનના પૈસા લીધા વગર આપવું છે તો તમે ડોનર શોધી કાઢો. મેં કહ્યું, સાહેબ હું પોતે જ ડોનર છું, મને ઇન્જેક્શન જોઈએ છે ને આ જે મહામારીમાં આ તકનો લાભ મેં લઈ લીધો એ ભગવાનને હું પ્રાર્થના કરું કે આ તક બીજી વાર મને આપે. ખરેખર આ મહામારીમાં આપણે જે ડોનેશન આપીએ છીએ એ કંઈ જ નથી. ઇન્જેક્શનની અછત હોવા છતાં અને વિનામૂલ્યે કમલમ નવસારી પાસેથી એના પુરાવા આપી અને દરેક નાગરિક, કોઈપણ ગરીબ નાગરિક અથવા પૈસાવાળો જેને ઇન્જેક્શન ન મળતા હોય એને કમલમ પરથી આપવામાં આવશે. અને હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે આ તકનો લાભ મને અને મારા ફેમિલીને મળેલ છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.